બાર દોસ્તો, સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો હવે આપણે જોઈશું. તો કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરુક્ત પ્રયોગો થાય છે. એમાં આ, એ, ઓ, અમ વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગો થાય છે. જેમ કે હસા હસ, આ આ સંયોજક મૂકે તો હસા હસ, ગરમા ગરમ, દોડા દોડી, હા તો અહીં આ, સા આ, મામા આ, ડામા આ, તો આ સંયોજક મૂકતા પ્રયોજાય છે એટલે એ સંયોજકવાળા દ્વિરુક્ત કહેવાય. એ તો ગામે ગામ, એ જુઓ, મે એટલે એ, સ્વર સંધિ સ્વર વ્યંજન સંધિ છૂટી પાડી એટલે ગામે એ, એ આવે. અહીં ખાધે પીધે, ધે એ આવ્યો ને, ચોખ્ખે ચોખ્ખું અહીં એ એટલે આવે છે. તો એ સંયોજક દ્વારા જોડાયા છે. પછી ઓ તો રાતો રાત, દેખું અહીંયા રોતો તો માં ઓ આવી ગયું. પછી બારો બારમાં ઓ આવ્યો, બારો બારમાં ઓ આવ્યો રોમાં. એ જ રીતે અમ, ખુલ્લમ ખુલ્લા માં અમ, લમ દેખો ખુલ્લમ, દોડમ દોડ્યા અને કુદમ કુદી, તો અહીં બધે ક્યાં આવે, અમ અમ અને અમ. તો એ રીતે આ સંયોજકવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય. હવે છેલ્લું છે સ્વર ભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો. કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે. જેમ કે સ્વર ભેદ હોય એવા પ્રયોગો, તો કે થાગડ થિંગડ, સાફ સૂફ, ઠીક ઠાક, આમાં સ્વર અને વ્યંજનનો ભેદ છે. થાગડ અખ અડગ લખ્યો છે ડ, અને ફ જો અહીંયા વ્યંજન છે, અહીંયા ડ પછી અ આવે, ફ પછી અ આવે, એટલે સ્વર અને વ્યંજન જોડાય છે. અહીં પણ ક અ અને ઠ એ વ્યંજન સ્વર અને વ્યંજન જોડાય છે, ઠીક ઠાક. તો એ રીતે વ્યંજન ભેદ હોય તેવા પ્રયોગોમાં અહીંયા જોઈએ આપણે કે બોલ્યું ચાલ્યું, સખડ ડખડ, અહીંયા આ પણ વ્યંજન છે ને આ પણ વ્યંજન છે, આ પણ વ્યંજન છે ને આ પણ વ્યંજન છે. તો એ રીતે બોલ્યું ચાલ્યું, સખડ ડખડ, હા આ બે શબ્દ જોડાયા પણ વચ્ચે બે વ્યંજનો સાથે જોડાયેલા છે. અહીંયા શું છે, સ્વર સાથે જોડાયેલા છે, અહીંયા શું છે, વ્યંજન સાથે જોડાયેલા છે. સ્વર ભેદ હોય ત્યાં સ્વર સાથે અને વ્યંજન ભેદ હોય ત્યાં વ્યંજન સાથે જોડાયેલા હોય છે. તો એ રીતે અહીં આપણે દ્વિરુક્ત પ્રયોગોના પાંચ રૂપ જોયા.